કરીએ તો અમદાવાદના નરોડામાં થયેલા ફાયરિંગનો ભેદ આખરે ઉકેલાયો છે. ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. નયન વ્યાસ, નીરવ વ્યાસ અને અર્જુન દેહડાની ધરપકડ કરી છે. આ સાથે જ હર્ષિલ ત્રાંબડિયાની હત્યા કરવાના ઉદ્દેશ્યથી થયું હતું ફાયરિંગ. પૈસાની લેતી દેતી મુદ્દે ફાયરિંગ થયું હોવાનો ખુલાસો થયો છે. અર્જુન દેહડાને 60,000 રૂપિયા આપીને રચ્યું હતું હત્યાનું ષડયંત્ર. આરોપી ઉત્તર પ્રદેશથી લાવ્યો હતો હથિયાર. ક્રાઇમ બ્રાન્ચે આરોપીને નરોડા પોલીસને સોંપ્યા. સંવાદદાતા અનિતા જોડાઈ ગયા છે ફોનલાઇન પર. અનિતા, જણાવશો કે અમદાવાદના નરોડામાં ફાયરિંગ થયું હતું, તેના ત્રણ આરોપી ઝડપાયા છે. જે પ્રકારે નરોડા વિસ્તારમાં હર્ષિલ ચામડિયા નામના યુવક ઉપર જે બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષિલને હાથના ભાગે ગોળી વાગી હતી, તે ઇજાગ્રસ્ત થયો હતો. આ કેસની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચે જુદી જુદી ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી. એ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની બાતમીના આધારે નયન વ્યાસ અને અન્ય બે આરોપીઓ નીરવ વ્યાસ તેમજ અર્જુન દેવડા નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. નયન વ્યાસે આજે હર્ષિલ છે તેને વ્યાજે પૈસા આપ્યા હતા, પરંતુ હર્ષિલે વ્યાજના પૈસા આપવા માટેનો ઇન્કાર કર્યો હતો, જેનાથી કંટાળીને આજે આરોપીઓ દ્વારા તેની હત્યાનો ચરિત્ર રચ્યું હતું. અને તેઓએ ઉત્તર પ્રદેશથી બે હથિયાર લઈને આવ્યા હતા અને ત્યારબાદ અર્જુન દેવડા નામના વ્યક્તિને રૂપિયા 60,000 ચોપાડી આપી હતી. આ સમગ્ર ષડયંત્રમાં આજે નયન વ્યાસે પોતાના સાળા નીરવ વ્યાસને પણ આ જે ષડયંત્રમાં સામેલ કર્યું હતું. નીરવ દ્વારા એક એક પિસ્તોલ જે લઈને હર્ષિલને આપવામાં આવી હતી અને રેકી પણ કરવામાં આવી હતી. રેકી કર્યા બાદ હર્ષિલ ઉપર આજે ફાયરિંગ કરીને તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ તો ક્રાઇમના બંને આરોપીઓને નરોડા પોલીસને સોંપ્યા છે અને પોલીસે પણ બંને ત્રણેય આરોપીઓને લઈને રિમાન્ડ મેળવીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. જી અનિતા, આભાર.